નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફોટામાંથી પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવવું તેના વિશે જોઈશું. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્લે સ્ટોરમાં જઈ આપણે કેમ સ્કેનરની એપ્લિકેશન જે છે કેમ સ્કેનર લખી અને આપણે એને ડાઉનલોડ કરીશું. કેમ સ્કેનર એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ તેને આપણે ઓપન કરીશું. હવે જ્યારે એપ્લિકેશન ઓપન કરીએ છીએ તો તેમાં આપણે કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાનું નથી, કેમ કે આપણે ખાલી ફોટામાંથી પીડીએફ બનાવવાની છે માટે. ત્યારબાદ તમે જમણી બાજુ નીચે જોઈ શકો છો કે સ્ટાર્ટ સ્કેનિંગ નીચે કેમેરાનું આઇકોન છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ એલાઉ આપણે આપીશું જેથી પિક્ચર આપણે કેપ્ચર કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે સૌ પ્રથમ હવે એક પેજનો આપણે જે પ્રશ્નો મોકલાવવાના હોય, લખેલી જે પ્રશ્નો મોકલવા છે એનો આપણે એક ફોટો પાડીશું. વચ્ચે જે કેમેરાનું નિશાન છે એના ઉપર ક્લિક કરી આપણે એક ફોટો પાડીશું, જેથી કરી હવે તમને એક ગ્રીન બોર્ડર આખી દેખાશે. એ ગ્રીન બોર્ડરને આપણે નાની મોટી કરી શકીએ છીએ. આપણે જેટલો ભાગ આપણે જોઈતો હોય એ પ્રમાણે આપણે એ ગ્રીન બોર્ડરને નાની મોટી કરવાની છે, કે જેથી આપણે કોઈ પણ વસ્તુ મોકલીએ છીએ તો જેની અંદરથી આપણો કોઈ ભાગ કપાય નહીં તે રીતે આપણે ગ્રીન બોર્ડર સેટ કરી લઈશું. ત્યારબાદ જમણી બાજુ નીચે ખૂણામાં નેક્સ્ટ બટન છે એના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આપણો જે ફોટો છે એ એકદમ ક્લિયર થવાનો પ્રયત્ન થશે અને એકદમ ક્લિયર થશે. ત્યારબાદ આપણે ફરીથી નીચે જમણી બાજુમાં સેવ બટન છે એના ઉપર આપણે ક્લિક કરીશું. સેવ બટન પર ક્લિક કર્યા પછી આપણો એક ફોટો તેમાં આવી જશે. હવે મારે બીજો ફોટો જ્યારે લેવો હોય તો ફરી હું જમણી બાજુ નીચે કોર્નરમાં જે કેમેરાનું બટન છે તેની હું ફરી એક ફોટો કેપ્ચર કરીશ. ફરી એક હું ફોટો કેપ્ચર કરું છું. તમે જોઈ શકો છો કે આ રીતે ફરી આપણે એક ફોટો કેપ્ચર કરવાનો છે અને એ ફોટો કેપ્ચર કરી આપણે ફરી આપણે જેટલી માહિતી જોઈતી હોય એ પ્રમાણે આપણે સેટ કરીશું. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ફરી ક્લિક કરીશું, જેથી કરીને આપણો જે પાછો ફોટો છે એ પાછો ફરી આપણે ઓકે જોઈ શકીએ એટલા માટે. હવે ફરી આપણે પાછા સેવ બટન ઉપર ક્લિક કરી અને આપણે એ ફોટાને સેવ કરીશું, જેથી કરીને આપણા બંને ફોટા અહીં તમે જોઈ શકો છો. હવે સૌથી ઉપરની બાજુ કેમ સ્કેનર લખેલું છે, જેમાં તમે એવું કહી શકો છો કે કેમ સ્કેનર ઉપર ક્લિક કરીને તમે તમારું નામ લખી શકો છો, જેથી ક્લિક કરવાથી એક નામ એડિટ કરવા માટેનો ઓપ્શન મળશે અને તેમાં તમે નામ લખી શકો છો. તો નામ લખવાથી આપણે તમે પોતાનું આખું નામ લખજો જેથી કરીને યોગ્ય ખ્યાલ આવે, બરાબર છે. તો આ રીતે આપણે એક નામ લખીએ છીએ, નામ લખીને ઓકે ક્લિક કરી એટલે તમે અહીં જોઈ શકો છો કે ઉપર તમારું નામ લખાઈ જશે. ત્યારબાદ આપણે પીડીએફ બનાવી છે તો આપણે પીડીએફ જે ઉપર એક ઓપ્શન આપેલો છે, જે એક ટેબ તમને દર્શાવેલું છે પીડીએફ, એના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આ પીડીએફ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી આ રીતે આપણને એક આખી તમને પીડીએફ જોવા મળશે, જેને આપણે શેર કરવાની છે. તો ઉપર તમને એક જમણી બાજુ ઉપરની સાઈડ એક શેરનો એક ઓપ્શન દેખાય છે અને એ શેર જે ઓપ્શન છે એના ઉપરથી તમે શેર કરી શકો છો. તમારે શેર બટન પર ક્લિક કરવાથી નીચે તમને ઓપ્શન જણાવશે કે તમે કઈ જગ્યાએ શેર કરવા માગો છો. તો તમે વોટ્સએપની અંદર આપણું જે સ્કૂલનું ગ્રુપ હોય એની અંદર તમે શેર કરી શકો છો, બરાબર છે. તો તમે આ રીતે એ પીડીએફ ફાઇલ તમે બનાવી ફોટામાંથી અને તમે એને શેર કરી શકો છો.